अमारी चैनल में आपनुं स्वागत छे। आजे आपणे धोरण 6 विषय गणित प्रकरण 8 दशांश संख्याओमां आगळ अभ्यास करीशुं। तो चालो वीडियो शुरू करिए। અમારી ચેનલને લાઈક કરો અને શેર કરો। હવે આપણે ઉદાહરણ 12 સમજીએ। લતાએ એક પેન ખરીદવા રૂપિયા 9.50 અને એક પેન્સિલ ખરીદવા માટે રૂપિયા 2.50 ખર્ચ્યા, તો તેણે કુલ કેટલા રૂપિયા ખર્ચ્યા જોઈએ। હવે જો અહીંયા પેન ખરીદવા ખર્ચ્યા કેટલા રૂપિયા ખર્ચ્યા? રૂપિયા 9.50, એટલે કે 9 રૂપિયા અને 50 પૈસા। ત્યાર પછી પેન્સિલ ખરીદવા ખર્ચ્યા, કેટલો ખર્ચો કર્યો છે? 2.50, એટલે કે 2 રૂપિયા અને 50 પૈસા। તો તેણે કુલ કેટલા રૂપિયા ખર્ચ્યા? તો અહીંયા કુલ કેટલા પૂછ્યું છે એનો મતલબ અહીંયા આપણે સરવાળો કરવાનો છે। તો જુઓ, સરવાળા માટે પહેલાં તો આપણે લખીએ એકમ, દશાંશ, સતાંશ। હવે ખાનાની અંદર આપણે સંખ્યાઓ લખી દઈશું। જુઓ, અહીંયા એકમમાં 9 છે, પોઈન્ટ પછીની સંખ્યાઓ એટલે દશાંશ અને સતાંશ કહેવાશે, તો દશાંશમાં કેટલા આવશે? 5, અને સતાંશમાં આવશે 0। બંનેનો સરવાળો કરવાનો છે એટલે વત્તાનું ચિહ્ન પાડી દઈએ। ત્યાર પછી બીજી સંખ્યા 2.50, તો એકમમાં 2 આવશે, દશાંશમાં 5 આવશે, અને સતાંશમાં 0 આવશે। બંને સંખ્યાઓનો સરવાળો, 0 વત્તા 0 એટલે 0 થશે, 5 ને 5 10 થશે, એટલે 10 ની 0 ને 1 આવશે, 9 ને 1 10 ને 2 12 થશે, એટલે કેટલા થયા? 12.00, એટલે કે 12 રૂપિયા કહેવાય। જુઓ વિદ્યાર્થી મિત્રો, તમારે આ રીતે ગણતરી ના કરવી હોય તો તમે બીજી રીત પણ જોઈ શકો। તેની અંદર આપણે 9.50 પહેલી સંખ્યા લખી દીધી, 9.50 શું છે? રૂપિયા। બીજી સંખ્યા છે 2.50, સરવાળો કરવાનો છે એટલે આપણે વત્તાનું ચિહ્ન મૂકી દઈએ। હવે જ્યારે પણ આપણે બીજી સંખ્યા મૂકીએ તો આપણે યાદ રાખવાનું છે કે દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન જ આવવું જોઈએ, એટલે કે પોઈન્ટના નીચે પોઈન્ટ આવવું જોઈએ, બરાબર? તો 2.50, જુઓ અહીંયા પોઈન્ટના નીચે જ પોઈન્ટ આવવું જોઈએ। જો પોઈન્ટના નીચે પોઈન્ટ આવશે તો એકમના નીચે એકમની સંખ્યા આવી જશે, અને દશાંશના નીચે દશાંશવાળી સંખ્યા આવી જશે, અને સતાંશના નીચે સતાંશવાળી સંખ્યા આવી જશે। તો તેનાથી શું થાય? આપણે સરવાળામાં ભૂલ ના પડે અને ચિહ્ન રૂપિયાનું મૂકી દઈએ, બરાબર? હવે આપણે જે રીતે પૂર્ણાંકોમાં સરવાળો કરીએ છીએ સાદી સંખ્યાઓમાં, એ રીતે સરવાળો કરી દઈશું। 0 0 તો 0 થશે, 5 ને 5 10, 10 ની 0 વધી 1 આવશે, 9 ને 1 10 ને 2 12 થશે, ને અહીંયા પોઈન્ટના પોઈન્ટ આવશે, બરાબર? તો કેટલા થયા? 12.00, એટલે કે 12 થાય। તો તમે ખાના પાણીને પણ આ રીતે ગણતરી કરી શકો, અથવા તો આ રીતે સિમ્પલ રીતે પણ આપણે ગણતરી કરી શકીએ છીએ। જુઓ, અહીં લતાએ પેન ખરીદવા માટે 9.50 રૂપિયા ખર્ચો કર્યો, પેન્સિલ ખરીદવા માટે રૂપિયા 2.50નો ખર્ચો કર્યો, તો કુલ કેટલો ખર્ચો? કુલ એટલે સરવાળો। હવે તેમાં સરવાળા માટે આપણે શું કર્યું? એકમ, દશાંશ અને સતાંશનું ખાનું પાડી દીધું, એકમના નીચે એકમ એટલે 9 એકમમાં આવશે, અને અહીંયા 2 એકમમાં આવશે, પછી દશાંશમાં 5 અને સતાંશમાં 0 મૂકી દીધા, એ જ રીતે અહીંયા દશાંશમાં 5 અને સતાંશમાં 0 મૂકી દીધા, પછી બંને સંખ્યાનો સરવાળો કરી દીધો, આપણને સરવાળો 12.00 મળે છે, એટલે કે 12 રૂપિયા થાય। આ રીતે ના કરવું હોય તો આપણે પૂર્ણાંકોનો સરવાળો કઈ રીતે કરીએ છીએ એ રીતે પણ આપણે ગણતરી કરી શકીએ કે 9.50 રૂપિયા પ્લસ આપણે એના નીચે 2.50 રૂપિયા મૂકી દીધા। ખાસ તમારે શું યાદ રાખવાનું છે? એકમનો અંક જે હોય તેના નીચે એકમનો અંક જ આવવું જોઈએ, એટલે પોઈન્ટના નીચે પોઈન્ટ આવશે, દશાંશના નીચે દશાંશ એક સંખ્યા આવશે, અને સતાંશ સંખ્યાના નીચે સતાંશ સંખ્યા આવશે, પછી આપણે સરવાળો સામાન્ય રીતે કરીએ છીએ એ રીતે કરી દેવાનો। તામ લતાએ 12 રૂપિયા ખર્ચો કર્યો છે। અહીં આપણે આ ટોપિક પૂરું કરીએ છીએ। ત્યાર પછીના ટોપિક માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું। ત્યાં સુધી અમારી ચેનલને જોતા રહો।